લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ઉમેદવાર તરીકે જાહેર થયેલા સાંસદ અને ભાજપના નેતા એવા રંજનબેન અને જ્યોતિબેન પંડ્યા વડોદરામાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. ઉકળતો ચરુ વડોદરા ભાજપની અંદર યથાવત જોવા મળી રહ્યો છે. રંજનબેન પર લાગેલા આરોપ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. વડોદરાનો વિકાસ રંજનબેનના કાર્યકાળમાં રૂંધાયો હોવાનો આરોપ જ્યોતિબેને તો લગાવ્યો, એટલું જ નહીં રંજનબેન પર પરોક્ષ રીતે ભ્રષ્ટાચારના આરોપ પણ વડોદરાના પૂર્વ મેયર, પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ એવા જ્યોતિબેન પંડ્યાએ લગાવ્યા છે. જોકે જ્યોતિબેન પંડ્યાને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પરથી લઈ તમામ પદ ઉપરથી ભાજપે સસ્પેન્ડ કર્યા છે. આ તમામની વચ્ચે આટલા ગંભીર આરોપ લાગ્યા બાદ સાંસદ રંજનબેન ભટ્ટનું અકળ મૌન યથાવત છે. જોકે રંજનબેન ગઈકાલે પ્રવાસમાં હતા, પરંતુ આજે જ્યારે વડોદરામાં હાજર છે ત્યારે પોતાના પર લાગેલા આરોપો મુદ્દે તેમની શું પ્રતિક્રિયા આવે છે તેના પર તમામની નજર છે. ખેર, રંજનબેન જ્યારે પણ સ્પષ્ટતા કરશે તે પ્રસારિત કરીશું, પરંતુ હાલ જોઈ લઈએ કે જ્યોતિબેને શું આરોપ લગાવ્યા. પાર્ટીને એવા લીડર આપો કે જે પોતે વડોદરાના વિકાસમાં ઇન્ટરેસ્ટેડ હોય. હું એમ કહેવા માંગુ છું કે જો મારું પૂરેપૂરું ધ્યાન વડોદરાના વિકાસમાં હોય તો લેશ માત્ર ધ્યાન ક્યાંય મોલમાં પાર્ટનરશિપ કરવાનું ના હોય. વેલ, એ પાર્ટીએ ચિંતા કરવી પડશે. વડોદરા શહેરનો વિકાસનો નાણો ક્યાં ક્યાં જઈને મોલ બનાવે છે તપાસ કરવી પડશે. ફરી ફરીને ત્રીજી વાર તમે એવા કેન્ડિડેટને ટિકિટ આપો છો કે જેને આખું શહેર પસંદ નથી કરતું. તમે હજારો લોકોને પૂછશો, તમે પોતે પૂછજો ને ભાઈઓ, તમે તો જર્નાલિઝમ કરો છો.